उत्तर प्रदेश में हाथरस घटना ने लेने जोरदार विरोध प्रदर्शन जारी है। आवतीकाले 7 ऑक्टोबर ना दिवसे कांग्रेस पार्टी प्रतिकार रैली करशे अने जेने लईने कांग्रेस पार्टी लड़ायक देखाई रही छे। प्रतिकार रैली में सर्व समाजना लोको भेगा मळीने घटना ने लईने विरोध करशे। कोचरब आश्रम थी गांधी आश्रम सुधी रेली योजाशे। दरमियान हाथरस घटनाना विरोध में योजानार आ रैली में सामेल थवा माटे धारासभ्य नौशाद सोलंकी मुख्य प्रधान विजय रूपाणी ने अपील करी छे। आयोजकों द्वारा सीएम डीसीएम अने सामाजिक न्याय अने अधिकारिता मंत्री ने आमंत्रण આપવામાં આવ્યું છે। ભાજપના તમામ અનુસૂચિત જાતિના ધારાસભ્યોને પણ પ્રતિકાર રેલીમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે। આયોજકોના કહેવા મુજબ ગુજરાત સરકારે પોતાની સંવેદનશીલતા સાબિત કરવી જોઈએ। યુપીની યોગી સરકારને સંદેશ જાય કે દેશના કોઈ પણ ખૂણામાં આવી ઘટના ઘટશે તો એને દેશના કોઈ નાગરિકો ચલાવી લેશે નહીં। આથી તમામ સંગઠનો ભેગાથી અને પ્રતિકાર યાત્રા યોજવાનું આયોજન કર્યું છે। आ प्रतिकार यात्रा नी अंदर कोई एक वर्ग नहीं परंतु समाज ना तमाम वर्ग ना लोको आमा भाग लेवा माटे लोकोए पोतानुं समर्थन अमने जाहेर कर्युं छे। अनेक लोकोना फोन आव्या छे, ए लोको पण आ यात्रामा जोडावानी तैयारी बतावी छे। આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે। આજે સામાન્ય પરિવારની દીકરીની સુરક્ષાની ચિંતા દરેક પરિવારને થાય એવા દિવસો આવ્યા છે। હમણાં જ હાથરસ ખાતે જે ઉત્તર પ્રદેશમાં પાશવી રીતે એક માસૂમ દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યાર પછી એની અમાનુષ રીતે હત્યા કરવામાં આવી અને હત્યા પછી પણ એના પરિવારોજનોને અંતિમ સંસ્કારથી પણ દૂર રાખવામાં આવ્યા। એટલું ઉત્તર પ્રદેશ નહીં, આજે ગુજરાતની પણ એ સ્થિતિ છે કે જામનગરમાં માસૂમ દીકરી પર સામૂહિક બળાત્કાર થાય। હળવદ હોય, સંતરામપુર હોય કે વડોદરા હોય, મહિલાઓ પર બળાત્કાર અને અત્યાચારના બનાવો બને અને આવું રોજે રોજ બનતું રહે છે। 7 ઓક્ટોબરના રોજ પ્રતિકાર યાત્રા કરવાનું નક્કી કર્યું છે। આ પ્રતિકાર યાત્રા અમદાવાદ કોચરબ આશ્રમથી શરૂ થશે અને સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા કૂચ કરશે। ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આવનારા સમયમાં કોઈની પણ દીકરી પર કોઈ પણ ખરાબ રીતે આંખ ઊંચી કરીને જોવાની હિંમત ના કરે। દરેક પરિવારની દીકરીની સલામતી જળવાય। દરેક પીડિતો જે છે, જે આ બળાત્કારની ઘટના અને અત્યાચારનો ભોગ બન્યા છે, એમના ન્યાય માટે આ પ્રતિકાર યાત્રાનું આયોજન છે।